ચાલો હવે ગણીએ દાખલા નંબર 15 વિશે વાત. શું કીધું છે દાખલા નંબર 15 માં આપણે આ કહ્યું છે કે Np2 Nc2 બરાબર 84 તો A બરાબર કેટલા? ચાલો Np2 Nc2 બરાબર 84 તો A બરાબર કેટલા? જો અહીંયા લંબચોય છે, અહીંયા સંચય છે, P એટલે લંબચોય થયો, C એટલે સંચય થયો, બંનેની કિંમત આપી, બંનેનો સરવાળો કરતો જાય એટલે 84 થાય. તો N ની કિંમત કેટલી છે એ આપણે મેળવવાનું છે. ચાલો લખીએ અને સૌપ્રથમ જે આ કર્યું છે તેને લખીએ. શું આપ્યું? તો કે Np2 Nc2 બરાબર 84. તેથી ચાલો Np2 એટલે અંતિમ સૂત્ર શું હતું? તો કે n ફેક્ટોરિયલ બરાબર કેટલા થાય? તો કે 84. ચલો હવે આગળ વધીએ. હવે તેને ક્રમાંક શરતો શું છે તો પહેલા તો કે n ના છેદમાં સોરી n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ b ફેક્ટોરિયલ. અહીંયા પણ છે, અહીંયા પણ છે, તેને આપણે કોમન લઈએ. ઓકે, આ સેમ છે ને, આ શું લઈ લઈએ? કોમન લઈ લઈએ. તેથી અહીં વધે છે તો કે n ફેક્ટોરિયલ છેદમાં
વિદ્યાર્થી મિત્રો તેમાં કીધું છે કે એપીઆર ભાગ્યા એસીઆર બરાબર 24 તો આર બરાબર કેટલા બરાબર કેટલા તો કે બરાબર 24 બરાબર 24 બરાબર 24
ભાગ C D આપણે ભાગ છે એ દાખલા પણ તમારે લોકોએ હું એક જે દાખલા તમને ટીક કરાવું છું એ દાખલા તમારે લોકોએ જાતે ગણવાના રહેશે ભાગ C અને ભાગ D ના આજે ખાલી અમે પાંચ વસ્તુ રાખો વિભાગ એ આ વસ્તુ ખાસમાં લખી લખવાના રહેશે આપણે